સુરતમાં કાપડના પોટલા ચોરીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે રસ્તા પર ઉભેલા ઇસ્મે ચાલુ ટેમ્પામાંથી પોટલું ખેંચ્યું ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ વીડિયો ભાઠેના વિસ્તાર નામથી વાયરલ થઈ રહ્યો છે શું આ વિડિયોને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ આ જ પ્રકારે ચાલુ ટેમ્પામાંથી કપડાના પોટલાની ચોરીનો વીડિયો વાયરલ થયો હતો સુરતમાં વધુ એક જોખમી રીલ્સનો વિડીયો વાયરલ થયો છે રોલો પાડવા યુવકોએ કારની ઉપર બેસીને સ્ટંટબાજી કરી નબીરાઓ કારની ઉપર બેસીને રીલ બનાવતા જોવા મળ્યા જોખમી રીલ્સ બનાવતા નબીરાઓની ગાડી ગોડાદરા પોલીસ સ્ટેશનની સામેથી જ પસાર થઈ હતી ત્યારે સવાલ એ છે કે સ્ટંટબાજી કરતા નબીરાઓ સામે કાર્યવાહી ક્યારે થશે આ લોકોને રીલ્સના ચક્કરમાં જોખમી સ્ટંટ ભારે પડશે સુરતના વેપારીઓમાં ઉઠામણાને લઈને ચિંતા જોવા મળી રહી છે ટેક્સટાઇલના વેપારમાં અન્ય રાજ્યમાંથી માલ મંગાવતા લોકો વેપારી સાથે થોડો સારો પરિચય કેળવે છે અને ત્યારબાદ ખૂબ જ મોટી માત્રામાં વેપારી પાસેથી માલની ખરીદી કરીને માલનું પેમેન્ટ નહીં આપી ઉઠામણું કરી લેતા હોય છે આવી પરિસ્થિતિના કારણે અન્ય વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે સુરત ટેક્સટાઇલના વેપારીઓની સમસ્યાના નિવારણ માટે ફોસ્ટા દ્વારા વેપારીઓને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટના અંગે ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયાએ પણ નિવેદન આપ્યું છે ચતરક આપવું પડે કે તમારી ઉધારી કેટલી છે કેટલા દિવસથી બાકી છે અને કોના મારફત તમારી આ ઉધારી ચાલી રહી છે એનો તમે ધ્યાન આપશો એના પછી પણ તમારા પાસે સુવિધા છે તમે જીએસટી ચેક કરી શકો છો જીએસટી નો કોનો ટાઈમ સર પેન્ડિંગ ચાલી રહે છે વિશ્વાસ માં મહેનત થી કામગીરી કરનારા વેપારી મિત્રોના રાત દિવસ કામ કરીને જે કપડું બનાવ્યું હોય દેશના અલગ અલગ રાજ્યોમાં વેપાર અર્થે આ સાડી ડ્રેસ મટીરીયલ વેચ્યું હોય અને કોઈ અલગ અલગ રાજ્યના વેપારીઓ મારા શહેરના વેપારીઓ જોડે ચીટીંગ કરે તો એ ચીટરોને પકડવાની જવાબદારી આપણી સૌની છે દાહોદના જાલોદ ધાવડિયા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે આઈસર ગાડીમાં માટી અને ખાતરની આડમાં દારૂની પેટીઓ લઈ જવાતી હતી હરિયાણાથી આવેલી આ આઈસર ગાડીમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બસો પેટીઓ મળી આવી છે જાલોદ પોલીસે આઈસર ચાલકની ધરપકડ કરી છે આ દારૂ કોને મંગાવ્યો હતો અને ક્યાં મોકલાઈ રહ્યો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ છે અમદાવાદના મેઘાણી નગરમાં દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે અહીં લોકો દેશી દેશી દારૂ વેચતા જોવા મળ્યા બેફામ ચાલતા દારૂના ધંધા કોની નજર હેઠળ ચાલી રહ્યા છે તે પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જોકે આ વાયરલ વિડિયોની ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી પુષ્ટિ નથી કરતું રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે જાહેરમાં દેશી દારૂ મળતો હોય તેવો વિડિયો વાયરલ થયો છે સડક પીપળિયા ગામ નજીકના વિડીયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અગાઉ પણ અહીં દેશી દારૂની રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા પોલીસને મહીસાગરના મલેખપુરમાં બુટલેગરો બેફામ બન્યા છે જેલમાંથી છૂટ્યા બાદ એક બુટલેગરે ફરી પોતાનો ધબધબો દેખાડતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે સમગ્ર મામલે લુણાવાડા તાલુકા પોલીસે બુટલેગર અને તેના બે સાગરીતોની ધરપકડ કરી છે આરોપી એક દુકાનદારને ગોળી મારવાની ધમકી આપી હતી સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી છે જોડે જે અમે આ છ મહિના પહેલાં મલિકપુર દરમિયાન જે આ બન્યું હતું એ દરમિયાન અંદર દસ માણસો પંદર માણસો જોડે આ ટાર્ગેટ રાખી રાખી રહેલો છે અને એમાં મારું ટાર્ગેટ એને પહેલું લીધું છે કે ભાઈ મુકેશભાઈ આમાં હતા મીડિયા અમે બોલ્યા અને બધું ચગાવ્યું એટલે મુકેશભાઈને હું અને મુકેશભાઈને ગમે તે કંઈને પૂરો કરી નાખવાની ગણતરી છે મહેરા છે એના વિરુદ્ધ પણ અગાઉ ઘણા ગુના હોય એના વિરુદ્ધ પણ અમે પાસા દરખાસ્ત કરેલી હતી અને ગુનો દાખલ કરી તાત્કાલિક પોલીસે સ્થળ પર પહોંચી બે આરોપીને પકડી લીધેલા છે અને જે વિક્રમ માલીવાડ છે એ શોધવાની તજવીજ ચાલુ છે સમાચારો માલ રોકાઈશું એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતી સાથે